हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभी वसा। सातम आठम आवे ने एटले मेळानो माहोल तो भूलाय ज नहीं, अने एमाय हमीरसर आखू भरायलू होय अने एनी आजूबाजू जे मेळो लागेलो होय ने, आहा हा, ए जोवानी तो आम जोईए ने तो अत्यारे आम विचारी ने तो पण मजा पड़ी जाय छे, जलसो जलसो पड़ी जाय छे। अने ज्यारे मेळानी वात आवे ने त्यारे मेळामां पीरसातुं एटले के त्यां मळतुं કોપરા પાક, કેસર કોપરા પાક યાદ આવ્યું ને તમને? મોઢામાં પાણી આવી ગયું ને? એ ખાધા વગર તો ઘરે પાછા આવવાનું જ નહીં, ઘરે તો બને પણ ઘર કરતા ત્યાં ખાવાની મજા કઈક અનેરી છે। અને એ જે કોપરા પાક છે ને એકદમ અફલાતૂન હોય છે, અને છે ને મેળા માટે જ એ રાહ જોવાતી હોય કે આહા મેળામાં જશું એટલે કોપરા પાક ખાવા મળશે। તો હવે મેળામાં નથી જવાતું અને કોપરા પાક નથી ખવાતું એવું તો ન ચાલે ને। તો આજે એ જ કોપરા પાક આપણે ઘરે બનાવી રહ્યા છીએ, અને જેનો ફેમસ કોપરા પાક છે ને એની પાસેથી જ હું આ રેસીપી લઈને આવી છું ખાસ તમારા માટે। અને એટલા માટે જે ભુજવાસીઓ હશે ને એને તો ખૂબ મજા પડી જવાની છે, બાકીના બધા પણ એનો આનંદ માણવાના જ છે, પણ જે ભુજના રહેવાસી છે ને એને તો જલસો પડી જવાનો છે। તો ચાલો હવે આપણે આ કેસર કોપરા પાક બનાવવાની શરૂઆત કરી દઈએ। કેસર કોપરા પાક બનાવવા માટે સૌથી પહેલા આપણે ખાંડ લઈશું। અત્યારે મેં ખાંડ લીધેલી છે અને એની સામે બે કપ સૂકા કોપરાનું છીણ લીધેલું છે। આ જે કોપરા પાક છે એ બહુ ઝડપથી તૈયાર થઈ જાય છે, અને ખાસ કરીને હું કચ્છવાસીઓ માટે આ કોપરા પાક બનાવી રહી છું। અત્યારે મેં ખાંડ લીધી અને ખાંડ ડૂબે તેટલું હું પાણી ઉમેરી લઉં છું। સાતમ આઠમના મેળા આવે એટલે આ કોપરા પાક તો બધાના ઘરે બને બને ને બને જ, અને એની સાથે સાથે જ્યારે પણ બારે તમે જાઓ ત્યારે મેળામાં જાઓ ને ત્યારે આ કોપરા પાક તો તમને મળે, અને એટલો સરસ સોફ્ટ હોય ને કે ઘરે તો બનતો હોય છે પણ એ બહારનો કોપરા પાક બહુ જ ભાવતો હોય છે। તો બસ એ જ કોપરા પાક અત્યારે આપણે બનાવી રહ્યા છીએ, અને આ કોપરા પાક ઘરે બનાવવો બહુ જ ઇઝી છે, કાંઈ જ મહેનતનું કામ નથી, ખૂબ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે। તમે જોયા કરજો કે કેવી રીતે બને છે, ખૂબ ઝડપથી પણ બની જાય છે અને એકદમ સરસ તૈયાર થઈ જાય છે। હવે આ ખાંડ ઓગળે અને થોડી ચાસણી કરવાની છે, એટલે કે લગભગ એક તાર જેવી આની ચાસણી તૈયાર કરવાની છે। એક તાર જેવી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે। આ કોપરા પાકના એકદમ સરસ પીસ પડે છે અને અંદરથી સોફ્ટ હોય છે અને આમ બહારથી એના સરસ પીસ પણ પડતા હોય છે। તો એ રીતે ખાંડને પહેલાં ઓગાળી લેવાની છે, અને ખાંડ ઓગળે એટલે ચાસણી થાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું આપણે। જો ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જ્યારે આવી રીતે એને રેલાવશો ને ચમચામાંથી તો એ જે તાર થશે ને એ તમને એક તાર આમ એક તાર તૂટતો હોય ને એવી ચાસણી અત્યારે તૈયાર કરી છે। પીસ પાડવા છે પણ જ્યારે આપણે કોપરાનું છીણ ઉમેરશું ને પછી એને થોડું વધારે મિક્સ કરીશું અને ત્યારે થોડી વધારે થીક થશે, એટલે અત્યારે જે છે એક તાર તૈયાર નથી થયો। હજી તમે જોઈ શકો છો કે એક તાર તૈયાર થવાની હજી વાર છે, એટલે તાર તૈયાર નથી થયો, પણ આપણે આ રીતની ચાસણી અત્યારે તૈયાર કરી રહ્યા છીએ। ચાસણીમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે ચાસણી ન થઈ જવી જોઈએ, નહીંતર જે કોપરા પાક છે એ છૂટો પડી જશે, આમ ભભરું બની જશે અને એનો સ્વાદ પણ સરસ નહીં આવે। હવે એની અંદર અત્યારે આપણે એકદમ એકથી બે ડ્રોપ જેટલો કેસર કલર ઉમેરી લઈએ છીએ, અને એની સાથે દૂધમાં ઓગાળેલું કેસર પણ ઉમેરીશું। લગભગ એકથી બે ડ્રોપ જેટલો જ આપણે કેસર કલર ઉમેરી લઈશું, બહુ વધારે ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો જે આપણે કલર જોઈએ છે એવો નહીં મળે। હજી એક ડ્રોપ આપણે ઉમેરીશું, પાવડર તમારી પાસે હોય તો તમે એ પણ ઉમેરી શકો છો, અથવા તો કલર હોય તો કલર પણ ઉમેરી શકો છો। હવે આ જે ચાસણી છે એની અંદર જ આપણે એક ટેબલસ્પૂન મલાઈ ઉમેરીશું। જો તમારી પાસે મલાઈ હાજર ન હોય તો તમે મિલ્ક પાવડર ઉમેરી શકો છો, તો મિલ્ક પાવડર જ્યારે પણ ઉમેરતા હો ત્યારે મિલ્ક પાવડરને દૂધમાં મિક્સ કરી લેવાનો છે, અને પછી દૂધમાં મિક્સ કરી અને એ જે મિશ્રણ તૈયાર થાય એને આપણે આની અંદર ઉમેરી દેવાનું છે। અને આ દૂધમાં ઓગાળેલું કેસર છે એ પણ હું અત્યારે લઈ રહી છું,
કલર હંમેશા છે ને તમે જ્યારે પણ ઉમેરતા હો ત્યારે ચાસણીમાં ઉમેરી લેવાનો છે. આમ તો મને કલર ઉમેરવો ગમતો નથી હોતો, પણ અમુક વખત આપણે બહાર જેવો ટેક્સચર મેળવવા માટે અને બહાર જેવો કલર મેળવવા માટે કલર ઉમેરવો પડતો હોય છે. તો ત્યારે તમારે જે પણ ઉમેરવું હોય ને તો તમારે ચાસણીમાં જ ઉમેરી લેવાનું, જેથી કરીને કાંઈ પણ એની અંદરના જે પણ તત્વો રહેલા હોય એ ઉકળી અને એનો સરસ, એટલે કે તમને કોઈ નુકસાન ન કરે એ વસ્તુ, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જો આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે, હવે આ મિશ્રણને છે ને આપણે, આ મિશ્રણ તૈયાર થયું છે એની અંદર આપણે આજે કોપરાની છીણ છે ને એ ઉમેરી લઈશું. સૂકા કોપરાનું છીણ છે 250 ગ્રામ લીધેલું છે અને 2 કપ છે. કપમાં મેઝરમેન્ટ કરશો તો 2 કપ થશે અને ગ્રામમાં મેઝરમેન્ટ કરશો તો 250 ગ્રામ થશે. હવે આ મિશ્રણને આપણે ઉમેરી લઈશું. જો હવે કલર દેખાય છે ને તમને બહાર જેવો, જે કલર તમે બારે ખાતા હતા એવો જ કલર તમને અત્યારે દેખાઈ રહ્યો છે ને, તો એના માટે જ મેં આ થોડા પ્રમાણમાં કેસર કલર ઉમેર્યો છે. હવે આ મિશ્રણ થોડું ઘટ્ટ થાય અને સાથે ફરવા માંડે ને ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે. એટલે કે આ પ્રોસેસ કરવાથી શું થશે કે જે ચાસણી છે ને જે જરાક આપણે કાચી રાખી હતી એ ચાસણી કૂક થશે, પાકી થશે અને એની સાથે સાથે જે આપણે પીસ પાડવા છે એવું ટેક્સચર પણ મળી જશે. એટલે અને બીજું, મલાઈ ઉમેરી છે એના માટે પણ આપણે આ મિશ્રણ ચાસણી થોડી ઢીલી રાખી હતી. મલાઈ ઉમેરવાના કારણે જે ઘણીવાર કેવું થાય છે કે સૂકા કોપરાનું આપણે જ્યારે કોપરા પાક બનાવતા હોય છે ને ત્યારે એ છે ને વધારે ડ્રાય લાગે છે, પણ તમે મલાઈ ઉમેરશો ને તો એ ડ્રાયનેસ પણ જતી રહેશે અને માવો જાણે એની અંદર એડ કર્યો હોય ને એવું ટેક્સચર તમને મળશે અને એવો સ્વાદ પણ મળશે. હવે આ મિશ્રણને આપણે મિક્સ કરતા રહીશું. મિશ્રણ સરસ ઘટ્ટ થઈ જાય અને એક સાથે ગોળો જેવું થઈ જાય ને ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે આ મિશ્રણ છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ને, આમ ઓલમોસ્ટ બધું બંધાઈ જાય છે અને તમે જોશો ને તો નીચે છે ને આમ ચાસણીનો ભાગ તમને, એટલે પાણી જેવું ભાગ નથી દેખાતું અને એક સાથે આમ કે ગોળો ફરવા લાગ્યો છે. તો આ રીતે થાય એટલે સમજી જવાનું કે જે મિશ્રણ છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અને હવે એની અંદર આપણે 1 ચમચી જેટલો ઘી ઉમેરી લઈશું. એકદમ સરસ આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જો આ મિશ્રણ છે ને એને વધારે તમે કૂક કરશો ને તો શું થશે કે જે કોપરા પાક બનશે ને એ સોફ્ટ તૈયાર નહીં થાય. એકદમ સરસ આ રીતે જો તમે કોપરા પાક તૈયાર કર્યો હશે અને પછી એને ઠંડુ કરી અને પીસ પાડશો તો એ કોપરા પાક એકદમ સોફ્ટ તૈયાર થશે અને જો ચાસણી વધારે કડક થઈ જશે ને તો એ કોપરા પાક તમારો એકદમ હાર્ડ થઈ જશે. અને આની અંદર મલાઈ ઉમેરેલી છે એટલે એવું એ કહી શકો કે તમે મલાઈ કોપરા પાક બનાવેલો છે, એનો સ્વાદ એટલે એકદમ અલગ અને બહુ જ સરસ આવશે. તો હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, આપણે એને મોલ્ડમાં લઈ લઈએ. હવે આ મિશ્રણને આપણે મોલ્ડમાં પાથરી લઈશું. પ્રોપરલી આવી રીતે પ્રેસ કરી લઈશું, દબાવી દેવાનું છે એકદમ સરસ. જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે ને, અત્યારે જ જોતા મોઢામાં પાણી આવી જાય છે ને. એકદમ સોફ્ટ છે અને લુકમાં તો બહુ જ સરસ છે. મેળામાં જે તમે ખાઓ છો ને એવો જ આ કોપરા પાક ઘરે તૈયાર થયો છે. એટલે હવે તમે મેળામાં નથી જતા અને મિસ કરો છો આ કોપરા પાકને, તો હવેથી તમે મિસ નહીં કરો આ કોપરા પાકને. એકદમ સરસ રીતે આપણે ફેલાવી દીધું છે અને ઉપરથી પિસ્તાની કતરણ છાંટી લઈશું. કેસરના તાંતરા છે એ મૂકી દઈશું. પ્રોપરલી પ્રેસ કરી લઈશું. હવે આ કોપરા પાકને લગભગ 1 થી 1.5 કલાક માટે ઠંડો થવા દઈશું અને પછી એના આપણે પીસ પાડી લઈશું.
કોપરા પાક તૈયાર થઈ ગયો છે, હવે એને આપણે અનમોલ્ડ કરી લઈએ. જો એકદમ સરસ અનમોલ્ડ થઈ જાય છે ને. કેટલું સરસ દેખાઈ રહ્યું છે. હવે એને આપણે પીસ પાડી લઈશું. એકદમ સોફ્ટ એવો કોપરા પાક તૈયાર થયો છે, અને મોઢામાં મૂકતા જ આમ ઓગળી જાય ને, એટલો સરસ સોફ્ટ એવો કોપરા પાક તૈયાર થયો છે. સરસ એવા સ્ક્વેર પીસ પાડી લઈશું. તમે ઈચ્છો એવા પીસ પાડી શકો છો. અત્યારે હું સ્ક્વેર પીસ લઈ રહી છું એના. જો એકદમ મસ્ત એવો કોપરા પાક તૈયાર છે, એકદમ સોફ્ટ છે અને સરસ પીસ પણ પડી શકે છે. હવે આ કોપરા પાક તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. કેસર કોપરા પાક તૈયાર છે, એને સર્વ કરી લઈએ. લુકમાં એકદમ સરસ લાગી રહ્યો છે, અને તમે એનો દેખાવ જોશો ને તો તમને પણ એવું થશે કે આ તો એકવાર બનાવવો જ પડશે, અને બનાવવામાં એકદમ સિમ્પલ છે. તો ચોક્કસથી બનાવજો આ કોપરા પાક. અને હા, આ કોપરા પાકના ફીડબેક મને ચોક્કસ આપજો, કેવો બન્યો છે અને તમને પસંદ આવ્યો કે નહીં એના ફીડબેક આપજો. અને ચોક્કસ બનાવજો અને સાતમ આઠમના મેળાની મજા માણજો. તો બસ આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.